नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो ऑनलाइन गुजरात न्यूज में। हूँ छू रिपोर्टर कौशिक। समग्र गुजरात में जयरे दशामा दिवसों चाली रहा है त्यारे आपणे आव्या छीए अमदावाद जिल्लाना विरमगाम तालुकाना खुड़द गाम में, ज्यां श्री दशा माताजी खूब ज सुंदर अने भव्य मंदिर आवेलू छे, जेने निर्मले धाम तरीके ओळखवामां आवे छे। आखा पंथकमां मंदिर तथा माताजीना कृपापात्र श्री गोदावरीबेन प्रत्ये भक्तोने अपार श्रद्धा ने आस्था छे। ज्यां आजे श्रावण शुद्ध पांचमना रोज माताजीना 25मा प्रागट्य महोत्सवनी उजवणी करवामां आवी हती, जेमां हर्षोल्लास साथे ग्रामजनो जोड़ाया हता। मंदिर तथा मंदिरना इतिहास विशेनी संपूर्ण माहिती श्री विजयभाई शास्त्री तथा श्री गोपाल भाई साधु द्वारा आपवामां आवी हती। आवो श्रावण शुद्ध पांचमना रोज दिव्य दर्शन करिए खुड़द गामे बिराजमान श्री दशा माताजी। जय जय दो श्यामा, 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 जय जय दो श्यामा। ए बांक डोल वागे रे उतरे मानिया अरे जनन नौबत खन के रे उतरे मानी आरती ए उतरे मानी आरती मारी दो श्यामानी आरती उतरे मानी आरती मारी दो श्यामानी आरती जड़ हर आरती जब के रे उतरे मानी आरती बांक डोल वागे रे उतरे मानी आरती मारी दो श्यामानी आरती चारे दमनी आरती मारी मोमाय मानी आरती होंडणी वाली दशा मारी उतरे जोने आरती हे मां बांग डोल वागे रे उतरे मानी आरती हो धर्म दो जायू फरके गूगल ना धूप में के राखे रे दिवड़े मानी आरती सो। मारू नाम विजयभाई शास्त्री,
વિજયભાઈ મહેતા, મારી સરનેમ મહેતા છે, આ ગામના આચાર્ય છું, બ્રાહ્મણ કર્મકાંડી બ્રાહ્મણ આ ગામના. અમારું મંદિર અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં વિરમગામથી રામપુરા રોડ ઉપર લગભગ બિલકુલ 11 કિલોમીટરના અંતરે, રામપુરાથી વિરમગામ તરફ આવી તો 13 કિલોમીટરના અંતરે, વિરમગામથી રામપુરા જઈએ તો 11 કિલોમીટરના અંતરે લગભગ મિડલમાં અમારું આ મંદિર આવેલું છે. બિલકુલ રોડ એન્ટ્રી રોડ ઉપર જ છે દશામાતાનું મંદિર. આ મંદિરનું નામ આમ તો આનો પ્રાગટ્યનો આખો ઇતિહાસ એવો ટૂંકમાં કહી શકીએ કે 1997ની સાલમાં દશામા વ્રતનો માહોલ તો વર્ષોથી ચાલતો આવે છે આપણા ગુજરાત પ્રદેશમાં ખાસ, તો એ પ્રમાણે અમારા ગામની અંદર વિશેષ માહોલ પહેલેથી શ્રદ્ધા રહેલી છે. અને આમ જોવા જઈએ તો શ્રદ્ધાના વિષયને બહુ પુરાવાની જરૂર નથી. અમારા ગોદાવરીબેન 97મી સાલમાં એમના લગ્ન થયેલા. લગ્ન પછી એક જ વખતે સાસરે ગયા પછી અહીંયા વ્રતનો ટાઈમ થયો, અહીંયા જ રોકાયેલા એમના માતુશ્રીના એમના ભાઈના ઘરે. અને એ દરમિયાનમાં 5મા દિવસે આજથી 25 વર્ષ પહેલાં જે રજત જયંતિ છે, 25મું વર્ષ અત્યારે ચાલુ છે આજે. અને આ જ દિવસને શુક્રવાર, ત્યારે પણ શુક્રવાર હતો, આજે પણ શુક્રવાર છે, અને શ્રાવણ સુદ 5મા દિવસે સવારમાં 10:20 મિનિટે અમારા ગામમાં ઉહાપોહ થયો. ત્યારે બેનજી ગામમાં રહેતા હતા, એમના ભાઈના ત્યાં, એમનો પિયર જે કહેવાય ત્યાં, અને ઉહાપોહ થયો, બધા પબ્લિક ભેગી થઈ શું થયું, તો લોકોને એક શ્રદ્ધા બેઠી કે માતાજીમાં દેવી સંચાર કંઈ હોય એવું જણાયું. ઘણા લોકો બધા એકઠા થયા, જોયું, વાત વિશેષ લંબાતી ગઈ, આજુબાજુના ગામ તરફ બધી અસરો વાત પહોંચી, આજુબાજુના ગામથી ખૂબ પબ્લિક અહીં આવવા માંડી. લગભગ એ બાકીના જે 5 દિવસો 10 દિવસ દરમિયાન, પહેલાં 5મા દિવસે અમારે આ ઘટના બન્યા પછી બાકીના જે 5 દિવસો રહ્યા, એ 5 દિવસો દરમિયાન અમારા ગામની ખૂબ જ શ્રદ્ધા જોડાયેલી રહી. અમે તો સાહેબ એક વસ્તુને માનીએ છીએ કે કૃષ્ણએ ગીતામાં કહ્યું છે બીજા અધ્યાયમાં સાંખ્યયોગમાં કે યદાયદાય ધર્મસ્ય અને ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્મનમ સુજામ્યહમ પરિત્રાણે સાધુનામ વિનાશાયમ ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાયમ સંભવામી યુગે યુગે. અમે એવું ક્યારેય નથી વિચારી શકતા, કલ્પના પણ નથી કરી શકતા કે કૃષ્ણ અત્યારે મોરલીને આવી જશે અમારી સામે. પણ અમને જે કંઈ મળ્યું છે અમારા ગામને, એ આ ભગવતીનું સાનિધ્ય મળ્યું છે. અમે આ દેહી તત્વમાં અમે ભગવતીના રૂપને જોઈએ છીએ, અને તે દિવસે અમારી શ્રદ્ધા આખા ગામની જોડાઈ ગઈ. સૌ સાથે મળી ગામના અબાલ વૃદ્ધ એક એક વ્યક્તિ આની અંદર હૈયું ભરીને ફાળો આપ્યો છે, તનથી મનથી અને ધનથી. આજુબાજુના 70-80 ગામનો ફાળો અમને મળ્યો. અમે મંદિર નિર્માણ કરવાનો નિર્ણય કર્યો, પણ તે પહેલાં મંદિર ક્યાં ને ક્યાં કરવું એ માટે અમે બેનજીને જ પૂછેલું, ત્યારે એમણે અમને લીમડાની નિશાન આપેલી, તમારી સામે દેખાય છે મોજૂદ. અહીંયા બાવળોનું વન હતું, આ બાવળના વનમાં અંદર એન્ટ્રી થવું બહુ મુશ્કેલ વાત હતી. એ સમયમાં એમણે એક લીમડાનું નિશાન, નાનકડી એવી લીમડી હતી, અંદર દેખાય નહીં, બિલકુલ નાની 1 ફૂટની, એ નિશાન આપેલું. એની બાજુમાં અમારા બેસણા કરો અને એ લીમડી આજે તમારી સમુખ દેખાય છે. અહીં આવી રીતે અમે એ દિવસે માં ભગવતીને ભાદરવા સુદ 5મા દિવસે લઈ આવ્યા ગામમાંથી. શ્રાવણ મહિનામાં ઘટના બની, શ્રાવણ સુદ 5મ અને ભાદરવા સુદ 5મા દિવસે અમે અહીંયા જગ્યા નક્કી કરીને, બાજુમાં નાનું મંદિર દેખાય છે આપણે, ચલિત મંદિર જે અમારું, એની અંદર અમે જોત પધરાઈ. આ સમય થયા પછી અમે આ મંદિર નિર્માણ માટે ખાતમુહૂર્ત કર્યું, ઘણા બધા નાણાકીય અવરોધોને લઈને કામ વિટંબણામાં પડ્યું, મોંઘવારી વધારે, ખર્ચો વધારે હતો. એમ કરતાં કરતાં મંદિર નિર્માણ થઈ ગયું. પ્રતિષ્ઠા વૈશાખ સુદ 7મા દિવસે અમે કરેલી છે, તે સમયે મને યાદ છે, વૈશાખ સુદ 7મા દિવસે આખી આખી ઘટનાનો મુખ સાક્ષી રહ્યો છું. અને ત્યારથી લઈને આજ સુધી ગામના અબાલ વૃદ્ધ તમામ લોકોએ અહીંયા તન મન અને ધનથી ભાડો આપ્યો છે, મન જોડી, અને અમારી શ્રદ્ધાનું કેન્દ્ર છે. અત્યારે પણ દશામાના વ્રતમાં 10 દિવસ સુધી કન્ટિન્યુ અહીંયા સાયંકાલે, હમણાં થોડા પ્રોબ્લેમ છે જાણો છો આપ, આ કોરોના મહામારીને લઈને થોડો ઘટાડો અમે કર્યો છે કાનૂની બાબતોને ધ્યાનમાં રાખીને. પણ અહીંયા નહીં તો હૈયું પીસાય એટલી પબ્લિક હોય છે, અને દશમના દિવસે રોજે રોજ આત્રી સંધ્યા આરતીના સમયની અંદર અઢળક પબ્લિક આજુબાજુના ગામમાંથી દર્શને આવે છે. અને વૈશાખ શ્રાવણ સુદ 10મા દિવસે અહીંયા મેળો ભરાય છે. રાત્રિકાળે માં ભગવતીને જ્યારે જલાવાસ કરવાનો, વિદાય કરવાના હોય ત્યારે પણ બહુ મોટી શોભાયાત્રાના રૂપમાં અમે પરોઢી 4 વાગે માતાજીને જલાવાસ કરવા જઈએ છીએ અને ભવ્ય ઉત્સવ ઉજવીએ છીએ. અમારા ગામની અંદર સૌથી મોટામાં મોટો ઉત્સવ હોય તો એ આ છે. અમારા ગામની બીજી વિશેષતા એક છે, અમારા ગામમાં બે નોંધવા જેવી બાબત છે સાહેબ, અમારા ગામમાં 2 કલાકારો છે, ગુજરાત પ્રદેશની પણ પૂરા ભારતવર્ષમાં એમનું નામ છે, વિદેશની ધરતી ઉપર પણ જે લોકોએ સારામાં સારા પ્રોગ્રામો આપ્યા છે
લંડન માં પણ પ્રોગ્રામ એમના સારા એવા થયેલા છે, એવા ગોવિંદ ગોપાલ એ પણ અહીંયા ઉપસ્થિત છે બાજુમાં, આપ જોઈ શકો છો. નામ બોલો. બાજુમાં ગોવિંદ છે, બે ભાઈ છે, બે ભાઈની જોડી છે. એ પણ અમારા ગામની એક વિશેષતા છે. અમારા ગામની અંદર બક્ષીપંચ સમાજ વિશેષ હોવા છતાં, આર્થિક કન્ડિશન ખૂબ જ દુબળી હોવા છતાં મન ભરી અને ગામ અહીંયા ભોગ આપે છે, પ્રયત્ન કરે છે અને ખૂબ સારી રીતે અમે આ પ્રસંગને માનીએ છીએ અને માને માનીએ છીએ. મારું નામ છે ગોપાલ સાધુ. અમારી સફળતા પાછળનું એક કારણ છે સાહેબ, કે અમારા દાદા હતા પીપુરામ દાદા, એમના થકી અમને જે આ કળા મળી છે સંગીતની, એમને ખૂબ એમ કહેવાય ને કે બેસાડીને, નાના હતા તો રમતા પણ, પરંતુ બેસાડીને અમને ભજનો શીખવાડ્યા, પછી સંગીતની દુનિયામાં કઈ રીતે આપણે પગલાં ભરવા આગળ, એ રીતનું બધું શીખવાડ્યું. એટલે એમની દયાથી અમે ખૂબ જ અત્યારે અને અમારા ગામના, અને અમે તો નાના હતા ત્યારે અહીંયા રમવા આવતા, અને આ માતાજીની કૃપાથી, મા દશામાના કૃપાથી અને ગોદાવરી બહેનની કૃપાથી અમે આજે અત્યારે ભગવાન માતાજીની દયાથી અમારું ખૂબ જ નામ છે અને અમે વિશ્વભરમાં અમે પ્રોગ્રામ કરીએ છીએ અત્યારે. અને હું એવી આશા રાખું છું કે અમે બધા અમારા ગ્રામજનો તો અહીંયા આવી છીએ, પરંતુ આજુબાજુના ગામવાળા પણ આવે છે બધા મિત્રો, તો બધા આ શ્રદ્ધાનું એક કેન્દ્ર છે એ માટે બધા આવે છે અને અમારું ગામ એક અડીમણીને રહે છે. અને અમે ખૂબ જ રાજી થયા છીએ કે આજે આ મા દશામાના સાનિધ્યમાં અમે એમના ખોળામાં રમીએ છીએ. કારણ કે મિત્રો, આવો ખોળો ભવિષ્યમાં કોઈ એક ગામને મળતો નથી, પરંતુ કોઈ નસીબદાર એવું ગામ હોય એને આ મા દશામાનું ખોળું મળે.